બે હજાર ત્રેવીસની સૌથી વધુ કમાણી કરનાર કહીએ કે પછી ઓલ ટાઈમ બ્લોકમાસ્ટર ફિલ્મ કહીએ તો એ લિસ્ટમાં એક ફિલ્મ હતી કેરલા સ્ટોરી ખૂબ જ ઓછું બજેટ હતું ફિલ્મનું પણ જે રીતે બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે જે રીતે કાશ્મીર ફાઇલનું કામ હતું ને એ રીતે કેરલા સ્ટોરીએ કામ કર્યું છે જબરજસ્ત ફિલ્મ બની છે તો હવે આ ફિલ્મ ઓટીટી પર તો નથી આવી તમને બધાને ખબર જ છે ઇશ્યુ એ છે કે આ ફિલ્મ રિલીઝ થઈ સિનેમા ઘરમાં ચાલી સિનેમા ઘરમાં ચાલી અને કોન્ટ્રોવર્સી પણ એટલી જ થઈ ઘણા હોબાળા થયા ઘણા તોફાનો જે કાંઈ થયું એ ફિલ્મ સિનેમા ઘરમાંથી નીકળી સારો એવો બિઝનેસ થઈ ગયો કલેક્શન થઈ ગયું પણ હવે ઇસ્યુ એ હતો કે અમુક લોકોથી આ ફિલ્મ છે એ જોવાનું રહી ગયેલા અમુક લોકો અમુક લોકોને બીજી વાર જોવી હતી પણ ઓટી પર બે હજાર ત્રેવીસમાં આવી જ નહીં હા ન્યૂઝ હતા કે ભાઈ ઝી ફાઈ પર આવશે ને પછી નેટફ્લિક્સ પર આવશે ને પછી પાછા એવા પણ ન્યૂઝ હતા કે ભાઈ હવે કોઈ પણ પ્લેટફોર્મ આ ફિલ્મ લેવા માટે તૈયાર નથી તો એની પાછળ રિલીઝ થયા પછી પણ કોન્ટ્રોવર્સી થઈ કોન્ટ્રોવર્સી તો થઈ સિનેમા ઘરમાંથી નીકળ્યા પછી પણ કોન્ટ્રોવર્સી થઈ કોઈ પ્લેટફોર્મ લેવા માટે તૈયાર નહોતું આ ફિલ્મને બોલો તો હવે ફાઇનલી એક અપડેટ પાછી આવી છે હવે તમને કહી દઉં કે આ ફિલ્મ છે ને અત્યારે ન્યૂઝ એવા છે કે આ ફિલ્મ ફેબ્રુઆરી મહિનામાં ઓટીટીમાં આવવાની છે આવા ન્યૂઝ છે હજી કે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ ક્યાંયથી નથી પણ ફેબ્રુઆરી મહિનામાં આ ફિલ્મ ઓટીટી પર આવવાની છે સાથે સાથે એવા પણ ન્યૂઝ છે કે હવે જે બધી આખી આમ ઇસ્યુ હતા જે પ્રોબ્લેમ હતા ને એ બધા સોલ્વ થઈ ગયા છે અને આ રસ્તો આ ફિલ્મ માટે ઓટીટીનો આખો ક્લિયર થઈ ગયો છે એટલે આ ફિલ્મ હવે ઓટીમાં રિલીઝ થવા માટે તૈયાર છે એટલે હવે પ્લેટફોર્મની તમને વાત કરું તો ઝી ફાઈ જ છે ઝી ફાઈવ પર આ ફિલ્મ ફેબ્રુઆરી મહિનામાં જોવા મળશે એવા અત્યારે ન્યૂઝ છે અને ઝી ફાઈવના જે મેકર્સ વચ્ચે અને ઝી ફાઈવ વચ્ચે જે કાંઈ પણ કોન્ટ્રોવર્સી કે જે કંઈ ઇશ્યુ હતો એ બધો સોલ્વ થઈ ગયો છે અને ઝી ફાઈ રેડી છે આ ફિલ્મને રિલીઝ કરવા માટે તો ન્યૂઝ અત્યારે છે કે ફેબ્રુઆરીના મીડમાં ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ છે એ તમને ઝી ફાઈવ પર જોવા મળશે તો અત્યારે જે ન્યૂઝ છે કેરલા સ્ટોરી ઝી ફાઈવ પર ફેબ્રુઆરીના મીડમાં હવે પછી કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થશે તો તો વાત અલગ છે પણ જો બીજી કોઈ ન્યૂઝ બીજી કોઈ અપડેટ કે પછી કોઈ પ્લેટફોર્મ તરફથી કંઈ ન્યૂઝ આવશે તો એ પણ હું તમને શેર કરી દઈશ ધન્યવાદ